नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित प्रकरण अग्यार घड़िया अने भागाकार समझिए छे। पेज नंबर 123 सुधी समझ्या हता, आज आपणे पेज नंबर 124 थी समझीशू। बधा पोतानी गणित गम्मतनी पाठ्यपुस्तकमां पेज नंबर 124 खोलशे। कूदका मारता प्राणीओ, अरे आवुं कूदका मारता प्राणीओ तो धोरण त्रणमां पण आवतुं हतुं। धोरण त्रणमां प्रकरण 12 शीख्या छो ने कि आपणे भाग पाड़ीशुं, जेमां तमे भागाकार विषे समजण मेळवी छे। શું તમને ધોરણ 3ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? બરોબર, તો એવું જ હવે આપણે આજે થોડું સમજીએ કે દેડકો શૂન્યથી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે, એટલે 3નો ઘડિયો, 3 એકા 3, 3 2 6, 3 3 9, આ રીતે 3 3ના કૂદકા મારે છે। કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો। તો 27 પર પહોંચતો હોય અને 3 3 કૂદકા મારતો હોય તો આપણે 27/3 કરવા પડે। 3 9 27, બાદબાકી કરશો તો શેષ 0 આવશે। આને કહેવાય ભાગા ભાગફળ, જવાબ આવ્યો। અને જો અહીં જે વધે એને કહેવાય શેષ, અહીં શેષ 0 છે અને જવાબ આવ્યો 9। તો તેણે 27/3 = 9 કૂદકા માર્યા। જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા, એટલે કે જો આપણે 36/3 કરીએ તો 12 આવે, એટલે કે 12 કૂદકા માર્યા। 36/3, 3 એકા 3, 0, બાદબાકી કરો એટલે ઉપરથી ઉતરશે 6। હવે 3 2 6, એટલે ફરી 0, એટલે આપણો જવાબ આવ્યો 12। તો તેણે કેટલા કૂદકા માર્યા? 12। જો તે 42 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા। તો ઘડિયા તો આવડ છે, આપણે બધા 20 સુધી ઘડિયા શીખી ગયા છીએ। 14 એકા 14, 14 2 28, 14 3 42, એટલે કે તેણે 14 કૂદકા માર્યા। હવે સસલાનો વારો। સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે, કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે? તો 25/5 કરીએ એટલે 5×5 = 25, અને 25/5 એટલે કે 55 25, તો એ કેટલા કૂદકા મારશે? 5 કૂદકા મારશે। 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે, 8×5 = 40, એટલે 40 ઉપર પહોંચશે। અને તેને 55 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે, તો 55/5 એટલે કે 11 કૂદકા મારવા પડે। હવે નીચે આપણને મહાવરો આપેલો છે, જેમાં દાખલા ગણવાના છે, ભાગાકારના દાખલા જે આપણે નોટબુકમાં ગણીશું। પહેલાં હું તમને અહીંયા સમજાવું છું, સમજી લેજો। જો 28/2 કરવાના છે તો 28/2 કરવા હોય તો આ રીતે લખાય। પેલા બધાને સમજી ગયા છો? ત્રીજા ત્રણમાં એટલે ખ્યાલ તો છે। 28/2, તો 2નો ઘડિયો બોલવાનો, 2 એકા 2, બાદબાકી કરવાની, બાદબાકીની નિશાની, 2માંથી 2 જાય એટલે 0। હવે ઉપરથી નીચે ઉતરશે 8, 2નો ઘડિયો બોલો એટલે 2 6 8, ફરી 8માંથી 8 જાય એટલે 0। તો આ દાખલાનો આપણો જવાબ આવશે 14। 14 2 28 થાય એટલે આપણો દાખલો સાચો, તો 28। આ રીતે આપણે ભાગાકારના દાખલા કરવાના છે। હજુ આપણે 96/5 દાખલો એક સમજી લઈએ કે 96/8, 96/8, તો 8 એકા 8, 9માંથી 8 જાય તો 1 વધે, ઉપરથી નીચે ઉતરશે 6, 8 2 16, 16માંથી 16 જાય એટલે 0, એટલે જવાબ આવ્યો 12। બધાને ઘડ્યો આવડે છે 12નો, 12 8 96, તો આ 6 6 દાખલા આપણે ગણિતની પાકી નોટબુકમાં ગણીશું। હવે પેજ નંબર 125 ઉપર ધ્રુવ દરિયાની નજીક રહે છે,
તેણે પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. ત્રણ મિત્રો માટે આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા અને સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. તે વિચારે છે, હું એક માળા 28 છીપલામાંથી બનાવી એને ત્રણ માળા બનાવવાની છે અને 28 છીપલામાંથી એક માળા બનાવશે. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? તો આપણે જોઈએ. તેણે એક માળા માટે 28 છીપલા લીધા એટલે 112માંથી 28 કાઢી એટલે 84 વધ્યા. હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેણે 28 છીપલા બીજી માળા બનાવવા લીધા એટલે ફરી 84માંથી 28 કાઢી એટલે 56 વધ્યા. પછી તેણે ત્રીજી માળા માટે 28 છીપલા લીધા, બરાબર, એટલે 56માંથી ફરી 28 કાઢીએ તો હવે તેની પાસે 28 છીપલા બાકી રહ્યા. ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? તો આપણે તેને 3 વખત બાદ કર્યા તો 4થી વખત પણ 28 બાકી રહ્યા એટલે કે 4 માળા બનાવી શકશે. તો શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે? તો હા, જો એને વારંવાર બાદબાકી કરવી પડે. 112માંથી 28 એક વખત બાદ કર્યા, બીજી વખત બાદ કર્યા, ત્રીજી વખત બાદ કર્યા અને 4થી વખત બાદ કર્યા ત્યારે શૂન્ય જવાબ આવ્યો. એટલે કે 112માંથી 28ને 4 વખત બાદ કર્યા એટલે કે 4 માળા બનાવી શકાય. તો આ ગણતરી આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. આ રીતે 112 ભાગ્યા 4 કરીને, બરાબર, કે 4 એકા 4 અને 4 2 8, 4 તરી 12 નહીં ચાલે, 11માંથી 8 જાય, 9 10 11 અને 8 4 32 એટલે કે 28 આવી ગયા. આ રીતે હવે આગળ આપણને એ રીતે જ પ્રયત્ન કરવાનું કીધું છે કે કનુએ એક માળા 17 છીપલાની બનાવી, આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે? તો 100માંથી 17 માળા બનાવવાની, 100 છીપલામાંથી 17 છીપલાની માળા બનાવવાની છે. 17 17 17 17 આમ કરતાં કરતાં એ આવી 5 માળા બનાવી શકશે અને તો પણ તેની પાસે 15 છીપલા બાકી રહેશે, બરાબર. બમાં કીધું છે, એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે. લાટા એટલે કે 85 ગોટા. એક આપણે સાબુ લઈએ છીએ ને તો કે આપણે 2 નંગ સાબુ આપો, 3 નંગ એમ, 85 લાટા. સૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવાના છે તો તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે? તો 338 માઇનસ એટલે કે ઓછા 85 કરવાના, પછી જેટલા વધે એમાંથી ફરી ઓછા 85, ફરી ઓછા 85, આ રીતે કરતા જઈશું તો તેને 4 ખોખાની જરૂર પડશે. આગળ મનપ્રીતને ઘર બનાવવા માટે 1500 થેલી સિમેન્ટ જોઈએ છીએ. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? જો એક ફેરામાં 250, પછી બીજા ફેરામાં 250 એટલે 500, બરાબર, આ રીતે, પછી બીજા ફેરામાં 750, પછી ચોથા ફેરામાં 1000, પછી પાંચમો ફેરો અને છઠ્ઠો ફેરામાં 6 ફેરા કરશે ત્યારે 1500 થેલી સિમેન્ટના ફેરા પૂરા થશે. એટલે કેટલા ફેરા કરવા પડશે? 6 ફેરા કરવા પડશે. વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે છે તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો એક ફેરાના 500, તો 6 ફેરા એટલે 500 × 6 એટલે કેટલા રૂપિયા ચૂકવશે? 3000 રૂપિયા ચૂકવશે. હવે ગંગુ મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા, આવા 80 લાડુ એણે એક થાળીમાં ભર્યા. મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો અને મને 23 નાના ખોખા જોઈએ છે. હવે જો એમ કહે છે, શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો કહે છે, ના,
કેમ? કારણ કે જો 23 ખોખા અને 4 લાડુ એટલે 23 × 4 કરીએ તો 4 × 12 બગડો, વધી 1, 4 × 2 8 ને 1 9 એટલે કે 92 લાડુ હોય તો 23 ખોખામાં આપણે 4 લાડુ મૂકી શકીએ. તો કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? મીઠાઈ કેટલી હતી? 80. અને લાડુ કેટલા થતા હતા? 92. એટલે કે હજી કેટલા વધારે મીઠાઈની જરૂર પડશે? તો 12 મીઠાઈની હજુ વધારે જરૂર પડશે. ગંગુની પાસે પણ એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા, બરોબર. અને 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો કુલ લાડવા છે 60. 1માં તેણે ભર્યા 12 એટલે 12 × 50 = 60 થાય, બરોબર. એટલે કે 60 ભાગ્યા 12 કરીએ તો 12 × 50 = 60. તો કેટલા ખોખાની જરૂર પડશે? તેને 5 ખોખાની જરૂર પડશે. હવે આગળ જે મહાવરો છે જેમાં પહેલો દાખલો છે એ આપણે નોટબુકમાં ગણીશું કે નીલુ 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો 45 ભાગ્યા 15 કરવા પડે એટલે 15 × 45 તો એક ચોપડીમાં 3 વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચે. એક ચોપડીમાં 3, બીજીમાં 3, ત્રીજીમાં 3, કારણ કે 15 વાર્તાની ચોપડીઓ છે અને 45 વિદ્યાર્થીઓ છે એટલે 45 વિદ્યાર્થીઓ વચ્ચે 15 વાર્તાની ચોપડી વહેંચી એટલે 3 વિદ્યાર્થીઓ વચ્ચે એક ચોપડી આવશે. બીજો દાખલો જે પણ આપણે નોટબુકમાં કરીશું, એક કુટુંબના 8 લોકોને 1 મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. 1 મહિનામાં 60 કિલો ઘઉં જોઈએ અને 1 મહિનાના દિવસો કેટલા હોય? 30. આ કુટુંબને 1 અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? જો સૌથી પહેલાં તો 1 દિવસના શોધીએ. 30 દિવસના કેટલા ઘઉં જોઈએ છે એ લોકોને? 60. તો 60 ભાગ્યા 30 કરીએ એટલે 1 દિવસના 2 કિલો ઘઉં જોઈએ. આપણને અહીંયા રકમમાં કીધેલું છે 1 મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. 1 મહિનો એટલે 30 દિવસ. 30 દિવસમાં 60 ઘઉં તો 1 દિવસમાં 2 કિલો ઘઉં વપરાય. હવે આપણને અહીંયા 1 અઠવાડિયાના કીધા છે, 1 અઠવાડિયાના 7 દિવસ હોય તો 1 દિવસના 2 કિલો તો 7 દિવસના 7 × 2 = 14 કિલો. તો આ કુટુંબને 1 અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? તો 1 અઠવાડિયામાં તે લોકોને, આ જે કુટુંબના સભ્યો છે એ સભ્યોને 1 અઠવાડિયામાં 14 કિલો ઘઉંની જરૂરિયાત છે. ત્રીજો દાખલો ચોપડીમાં જ કરવાનો છે, નોટબુકમાં નથી કરવાનો, કે રઝિયાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે. તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળે? ચલણી નોટો એટલે આપણે જે પૈસાની નોટો વાપરીએ છીએ તે. જો બધી નોટ 100 રૂપિયાની હોય, 500ના છૂટા જોઈએ તો 100ની લે તો 5 નોટ, 50-50ની લે તો 10 નોટ, 20 રૂપિયાની લે તો 25 નોટ અને 5 રૂપિયાની હોય તો 100 નોટ. જો તમને એ ખબર કેમ પડશે તો જે બે સંખ્યા હોય ને એનો સરવાળો ગુણાકાર કરવાનો. 100 × 5 એટલે 500, 50 × 10 તો પણ 500 થશે, 20 × 25 તો પણ 500 થશે અને 5 × 100 એટલે પણ 500 થશે. એટલે છૂટા લીધા એને. આપણે કેમ, આપણી પાસે 500ની નોટ હોય તમને છૂટા જોઈતા, દુકાનવાળા કહો મને 100-100ની નોટ આપો ને તો એ તમને 100-100ની કેટલી નોટો આપે? 5 નોટો આપે તો 500 રૂપિયા થઈ જાય. પણ જો દુકાનવાળા પાસે એમ કે મારી પાસે 100ની નોટ નથી, હું તમને 20ની નોટ આપું તો એ 20ની તમને કેટલી નોટો આપશે? 25 નોટો આપશે. જો 50ની આપશે તો 10 નોટ આપશે. આ રીતે અહીં સમજાવવામાં આવ્યું છે. હવે આગળનો જે દાખલો છે, તમારે 72 ટામેટાં સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટાં સમાઈ શકે? તો આપણે 72 ટામેટાને 3 વડે ભાગવા પડે. 3 × 2 = 6, 1 વધ્યો ઉપરથી 2 આવ્યો, 3 × 4 = 12 થયા, શેષ 0 થઈ ગઈ એટલે કેટલો જવાબ આવ્યો? 24. તો દરેક ટોપલીમાં કેટલા ટામેટાં સમાઈ શકે? 24 ટામેટાં. નોટબુકમાં ગણવામાં આવેલો છે
चौथो दाखलो पण नोटबुक में गणेलो छे कि एक हाथ लारी में 350 ईंटो भरेली छे अने विनोदे एक ईंटनुं वजन 2 किलोग्राम माप्युं। एक ईंटनुं वजन 2 किलोग्राम अने केटली ईंटो छे 350, तो बधी ईंटोनुं कुल वजन केटलुं थाय? तो अहीं कुल वजन कीधुं छे एटले गुणाकार छे, अहीं भागाकार नथी। एक ईंटनुं 2 किलो तो 350 ईंटनुं केटलुं? तो 350 × 2 એટલે કે બધી ઈંટોનું કુલ વજન 700 કિલોગ્રામ થશે। આજે આપણે પેજ નંબર 127 સુધી સમજીશું, આગળનો પ્રકરણ આગળના વિડીયોમાં સમજીશું। પાઠ્યપુસ્તકમાં જે કાંઈ પણ લખવાનું આવે છે તે તમારે પાઠ્યપુસ્તકમાં લખી અને પૂર્ણ કરવાનું રહેશે। આવજો બાળમિત્રો।